नमस्कार मित्रों, मित्रों एक जून 2021 थी आ महत्वना फेरफारों थवा जई रह्या छे। जेनी अंदर रसोई गैस किंमत, बैंक रोकड़ उपाड़, सेविंग स्कीम वगैरह जून 2021 थी आ महत्वना फेरफार थवाना छे। तो खास आ महत्वना समाचार जाणी लेजो, कारण के दर महीने रसोई गैस बैंकना अमुक नियमों वगैरह में दर महीने फेरफार थता होय छे। तो आ वखते पण जून 2021 थी आ महत्वना फेरफारों थवा जई रह्या छे। जेनी अंदर सौ प्रथम बात करिए तो बैंक ऑफ बड़ोड़ा ग्राहकों माटे आवनारा महीनानी शुरुआत थी पॉजिटिव पे सिस्टमनी शुरुआत करवा बैंक ऑफ बड़ोड़ा जई रही छे। जेना आधारे 50,000 થી વધારેના ચેક પેમેન્ટ માટે ફરીથી કન્ફર્મેશન કરવાનું રહેશે। એટલે કે બેંકની તરફથી જાહેર કરાયેલા એક નોટિફિકેશનમાં કહેવાયું છે કે 50,000થી વધારેના ચેકને માટે બેંકની તરફથી કન્ફર્મેશન કરવામાં આવી શકે છે। ગ્રાહકો માટે નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, બ્રાન્ચ ફોન કરીને કે પછી આ નંબર છે એ નંબર પર મેસેજ કરીને કન્ફર્મેશન આપી શકે છે ગ્રાહકો। આ માટે બેનિફિશિયરીનું નામ, રકમ, ચેકની તારીખ, ખાતાની સંખ્યા અને ચેક નંબરની જાણકારી ગ્રાહકોએ શેર કરવાની જરૂરી રહેશે। ત્યારબાદ વાત કરીએ તો રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં 1 જૂનથી LPG એટલે કે રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર આવી શકે છે। તેલ કંપનીઓ રસોઈ ગેસના નવા ભાવ જાહેર કરે છે અનેકવાર, તો મહિનામાં 2 વાર પણ ભાવમાં વધારો કરાય છે। હાલમાં 14.2 કિલોના સિલિન્ડરના ભાવ 809 રૂપિયા છે, જેમાં નવા મહિને વધારો આવી શકે છે અથવા આ જ ભાવ છે તે સ્થિર પણ રહી શકે છે। ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સ્મોલ સેવિંગ સ્કીમના ઇન્ટરેસ્ટ રેટમાં ફેરફાર થવાનો છે। PPF, NSC, KVP અને સુકન્યા સમૃદ્ધિ જેવી નાની સેવિંગ સ્કીમના વ્યાજના દરમાં પણ આ મહિને ફેરફાર થવાની શક્યતા છે। સરકારની તરફથી દર 3 મહિને સ્મોલ સેવિંગ સ્કીમના નવા વ્યાજદર લાગુ કરાય છે। અનેકવાર એવું બને છે કે જૂના વ્યાજદર જ રિવાઇઝ કરાય છે। 31 માર્ચે 2021ની છેલ્લી 3 મહિનામાં નવા વ્યાજદર નક્કી કરાય છે, તો 30 જૂને આ નવા ફેરફાર આવે તે શક્ય છે। હવે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આ બેંક છે એ મોટા ફેરફાર કરશે અને IFC કોડ પણ બદલવા જઈ રહ્યા છે, જેની અંદર કેનેરા બેંક, બેંક ઓફ બરોડા અને સિન્ડિકેટ બેંક પોતાના ગ્રાહકો માટે મોટા ફેરફાર લાવી રહી છે। ચેક પેમેન્ટ સાથે જોડાયેલા નિયમ બદલાવા જઈ રહ્યા છે। કેનેરા બેંક અને સિન્ડિકેટ બેંકના ગ્રાહકોને માટે તેમના IFC કોડ પણ 1 જુલાઈથી બદલવાનું નક્કી કર્યું છે। આ માટેની જાણકારી બેંકની વેબસાઇટ પર આપવામાં આવી છે। તો ખાસ 1 જૂનથી આ મતોના ફેરફારો થવા જઈ રહ્યા છે।